જય સજાન દીપકભાઈ. બોલો દીપકભાઈ, હું પૂછું તો કે સિદ્ધાંત એટલે શું અને એ કેવી રીતે પ્રગટ થાય? સિદ્ધાંત એટલે આ નહીં, આ 2H+O પછી કહે છે પ્રૂવ થયું, કન્ક્લુઝન આવ્યું, એથી સિદ્ધમ પ્રયોગ આખો સક્સેસફુલ થયો કે આ બે પ્રમાણ હાઇડ્રોજનના છે, એક પ્રમાણ ઓક્સિજનનો. એવા આ આત્મા અને અનાત્મા વચ્ચે આ આત્મા છે એવું દરેક બાબતમાં એને અનુભવમાં આવે ત્યારે સિદ્ધાંત પ્રગટ થયો કહેવાય. હું આ છું, હું આ નથી, પોતે આ છે એનું પ્રમાણ ક્યારેય બદલાવવું ના જોઈએ. શુદ્ધત્વનું પ્રમાણ, કઈ રીતે હું શુદ્ધાત્મા છું, કઈ રીતે આ રિલેટિવ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે અને વે જ્ઞેય સ્વરૂપે છે, રિયલ જ્ઞાતા સ્વરૂપે છે, પરમનન્ટ છે. અને એ રિયલમાં રિયલનો અનુભવ થાય એ સિદ્ધાંત પ્રગટ થયો કહેવાય. એ સિદ્ધાંત પ્રગટે ક્યારે? બ્રહ્મચર્ય સચવાય તો ઊંચામાં ઊંચું બ્રહ્મચર્ય, અને સેકન્ડ નંબર પછી આ કશાય રહિત થયો એટલે સિદ્ધાંત પ્રગટ્યો. કશાય ખાલી કરતાં કરતાં, વિષય ખાલી કરતાં કરતાં, એ દોષને ચોખ્ખા કરતાં કરતાં આખો સિદ્ધાંત પ્રગટે. આખા આખો આત્મા પોતે સિદ્ધાંત સ્વરૂપ છે. એના સિદ્ધાંતનો મણકો આપણને ભેગો થતો જાય, એક એક કોઈને અંશે અંશે વધતો વધતો સર્વાવસાય. દાદા કહે ને કે અમે સિદ્ધાંતના ગોળામાં મહી પહોંચી ગયા બેઠેલા હોઈએ, તમને જો સિદ્ધાંતે સ્પર્શ્યો નથી, તમે બિલીફ બેઠી છે પણ હવે અનુભવ થાય ત્યારે સ્પર્શ્યો કહેવાય. એટલે આત્મા, હું આત્મા છું એ એક મૂળ સિદ્ધાંત છે, પણ આ જગત નિર્દોષ છે કે એ બધા બી સિદ્ધાંત, એ બધું એ સિદ્ધાંત ના મણકા બધા. આખી માળા પૂરી થાય એટલે પૂર્ણ સિદ્ધાંત આવી ગયો આત્મા. સિદ્ધાંત એટલે એને કોઈ વિરોધાભાસ ઉત્પન્ન ના થાય, એને કહે ને કે કોઈ પરિસ્થિતિ મૂંઝવી ના શકે, કોઈ પરિસ્થિતિ અસર ના કરી શકે, કોઈ દુઃખ અડી ના શકે, કોઈ એને દોષિત ના દેખાય, કોઈ કરતા ના દેખાય, નિરંતર શુદ્ધાત્મા દેખાય, શુદ્ધ ઉપયોગમાં હોય. એને શ્રદ્ધાની પ્રતિમા થયો, એના દર્શનથી આપણામાં શ્રદ્ધા પ્રગટ થઈ જાય, સ્થિર થઈ જાય. એ સિદ્ધાંત એટલે તો બહુ ટોપમોસ્ટ દશા આવી ગઈ. આપણો એ જ ધ્યેય હોવો જોઈએ. આ બ્રહ્મચર્યનો હેતુ આપણો સિદ્ધાંત સુધી પહોંચવું છે. સિદ્ધાંત એટલે શું નહીં, અત્યારે ધારણ કરવું હોય કે ભાઈ પેલો વાત કરે, આ મારા ફાધર છે એમનો હું દીકરો થવું, આ મારા ફાધર છે એમનો હું દીકરો થવું, આ મારો ભાઈ છે એનો ભાઈ થવું, આ મારા બનેવી છે એનો હું એ થવું, તો એ કેટલી રીતે એ બોલો પોતે વર્ણન કરતો હોય તો આપણને બધા યાદ રહે. એવું આત્મા રિલેટિવલી આ સ્વરૂપ છે, રિયલી આ સ્વરૂપ છે, અકર્તા ભાવે છે, અજ્ઞાન દશામાં આવો કહેવાય, જ્ઞાન દશામાં આવો હોય, સ્વપરિણતિ આમ હોય, સ્વભાવ પરિણામમાં આવી ગયો, સ્વપરિણામમાં તો આવો દશા થાય, એ બધી રીતે પોતાનો. એ ગુરુ હોય તો એ કેવો હોવો જોઈએ, શિષ્ય હોય તો કેવો હોવો જોઈએ, સ્ત્રી કેવી હોવી જોઈએ, પત્ની તરીકે કેવી હોવી જોઈએ, મા તરીકે કેવી જોઈએ, એ આત્માના અનંત ફેઝિસથી એના બધા જ રૂપ રંગ બધા એને સિદ્ધાંતમાં ઝળક્યા કરે. કે કોઈ કે ને આમ તો એને પછી જોવું એટલે એને કંઈ દેખાયા કરે કે ઓ આમ 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 છે, એને મેં ચોપડીને પાના ફેરવવાના પડે અને પછી કંઈ ભૂલી ગયો ના હોય. એ સિદ્ધાંત પ્રગટ થાય એટલે એને બધું જ જ્ઞાન થઈ જાય, બધા દયને બધા પાસાથી એને બોલો. એ બાપે ખબર હોય, બાપ દીકરાનો બાપ છે અને રિયલમાં આત્મા છે, બે લક્ષમાં હોય દ્રષ્ટિ. આત્માપણાની દ્રષ્ટિ ક્યારેય ના ચૂકે. અને રિલેટિવમાં અત્યારે પેસેન્જર છે કે ડૉક્ટર છે કે બાપ છે, એ બધો વ્યવહાર એનો અને કેવો વ્યવહાર હોવો જોઈએ બાપનો એ બધું એની પાસે જ્ઞાન હોય, અને મૂળ સ્વરૂપે પોતે કઈ રીતે આત્મા છે એ પણ એની પાસે જ્ઞાન હોય. એ સિદ્ધાંત પ્રગટ થઈ ગયો કહેવાય. એટલે ડે ટુ ડે લાઈફમાં આપણે પાંચ આજ્ઞાનો જ્યાં જ્યાં એ રીતે પ્રગટ થતો જાય. હા, એવી હમણાં તો આપણે પાંચ આજ્ઞા અને કશાય વિષય રહી થાઓ, એનાથી બધું પ્રગટ થતું જશે. આગળનું જેમ જેમ આ ગાંઠો ખલાસાય ને એટલે પ્રગટતું જાય. માનની ગાંઠ ઓગળે, લોભની ગાંઠ, મોહની ગાંઠ, ધાર્યું કરવું, વિષય છૂટ્યા એટલે આ બાજુ એ છૂટે. એ જ્ઞાન વગર છૂટે એવા નથી. અજ્ઞાનથી બંધાયેલા દોષો જ્ઞાનથી છૂટે, જ્ઞાન વધતું જાય, એ જ્ઞાન પછી અનુભવમાં આવતું જાય એટલે સિદ્ધાંત પ્રગટ થાય. મંથન ડાપી.